હેલો વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમેસ્ટર ફોરમાં આજે આપણે અન્ય એક પ્રેક્ટિકલ વિશે ચર્ચા કરીશું, જેનું ટાઇટલ છે બેલાસ્ટિક કિલોમીટર કોન્સ્ટન્ટ. તો ગેલોનોમીટર વિશે તમે સેમેસ્ટર થ્રીમાં થિયરી ભણ્યા છો. ધેર આર થ્રી ટાઈપ્સ ઓફ ગેલોનોમીટર. ફર્સ્ટ, મૂવિંગ કોઇલ ગેલોમીટર, મૂવિંગ મેગ્નેટ એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક ગેલોનોમીટર. આજે જે આપણે પ્રેક્ટિકલ જોવાના છે ડેમોન્સ્ટ્રેશન, તે છે બેલાસ્ટિક ગેલોમીટરના કોન્સ્ટન્ટ આપણે મેળવવાના છે પ્રેક્ટિકલી. તો બેલાસ્ટિક ગેલોમીટર ઇઝ અ સેન્સિટિવ ગેલોમીટર, ઓલ્સો ઇટ ઇઝ કોલ્ડ મિરર ગેલોમીટર. બેલાસ્ટિક ગેલોમીટરના અમુક પ્રેક્ટિકલ આપણે સેમ થ્રીમાં પણ જોયા છે, કર્યા છે. એના વિશે તમે પરિચિત છો. તો આજનો જે આપણો પ્રેક્ટિકલ છે એનો હેતુ આવો છે. એમ ઓફ ધીસ પ્રેક્ટિકલ ઇઝ ટુ ફાઇન્ડ આઉટ ધી બેલાસ્ટિક કોન્સ્ટન્ટ કે એન્ડ ચાર્જ સેન્સિટિવિટી એસ ક્યુ ઓફ બેલાસ્ટિક ગેલોનોમીટર. જરૂરી સાધનો ઇન્સ્ટ્રુમેન્ટો છે બેલાસ્ટિક ગેલોમીટર, કેપેસિટર્સ, રિયોસ્ટેટ, વોલ્ટમીટર, ડિફરન્ટ કીઝ એટસેટ્રા. ફોર્મ્યુલા જે આપણે યુઝ કરવાના છે ટુ ફાઇન્ડ આઉટ ધ બેલાસ્ટિક કોન્સ્ટન્ટ, કે ઇઝ ઇક્વલ ટુ વી ઓ ઇન્ટુ સી અપોન ડી ઇન્ટુ બ્રેકેટ 1 λ/2, એન્ડ ચાર્જ સેન્સિટિવિટી ઓફ ગિવન ગેલોમીટર એસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/k. તો અહીંયા જે આપણે કેપેસિટર યુઝ કરવાનું છે તેની વેલ્યુ આપણને આપેલી હશે, અને એક કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે, લેમડા ઓસિલેશન કોન્સ્ટન્ટ. એનું ફોર્મ્યુલા આવું છે 2.303/10 log(d1/d11), જ્યાં d1 એટલે કે પ્રથમ ઓસિલેશન જે આપણે મેળવશું તેની વેલ્યુ, અને ડિવાઇડ બાય d11 એટલે કે 11મું ઓસિલેશન. તો તમને ખબર છે કે બેલાસ્ટિક ગેલોમીટર ઇઝ અ સેન્સિટિવ ગેલોનોમીટર, કોમનલી નોન એઝ અ મિરર ગેલોનોમીટર. ગેલોમીટરનો ઉપયોગ બેઝિકલી આપણે કરંટ મેઝર કરવા માટે કરી શકીએ છીએ, વોલ્ટેજ પણ મેઝર કરી શકીએ. તમે સાદું ગેલોમીટર જે આપણે એક પ્રેક્ટિકલ જો કન્વર્ઝન ઓફ ગેલોમીટર ટુ વોલ્ટમીટર, જેમાં તમે એનો કોન્સ્ટન્ટ ઇઝ વન ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ અ કોન્સ્ટન્ટ ઓફ ગિવન ગેલોમીટર રેઝિસ્ટન્સ એન્ડ ચાર્જ સોરી કરંટ સેન્સિટિવિટી ઓફ ગિવન ગેલોમીટર જે આપણે ફાઇન્ડ આઉટ કરતું એમ્પિયર પર ડિવિઝન. તો અહીંયા તમારે જે ફાઇન્ડ આઉટ કરવું છે ચાર્જ સેન્સિટિવિટી એસ ક્યુ, બરાબર. તો કરંટ સેન્સિટિવિટી મીન્સ એક ડિવિઝન ખસવા માટે ગેલોમીટરમાં જરૂરી પ્રવાહના મૂલ્યને આપણે શું કહીએ છીએ કે કરંટ સેન્સિટિવિટી. તો અહીંયા આપણે જોશું ચાર્જ સેન્સિટિવિટી, તો ગેલોમીટરમાં 1 cm ખસવા માટે અથવા તો ડિફ્લેક્શન માટે, ઓસોલેશન માટે જરૂરી ચાર્જના મૂલ્યને આપણે શું કહીશું, ચાર્જ સેન્સિટિવિટી ઓફ ગિવન ગેલોનોમીટર. પ્લસ ગેલોનોમીટર જે છે બેલાસ્ટિક ગેલોમીટર, તેનું રચનામાં કન્સ્ટ્રક્શનમાં કોઇલ જે હોય છે, મૂવિંગ કોઇલ, મેગ્નેટ જે હોય છે ફિક્સ હોય છે. તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મૂવિંગ કોઇલ ટાઈપ ગેલોમીટર. તો એનું જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય છે બહુ વધારે હોય છે, જેના કારણે આપણને વધારે ઓસિલેશન જોવા મળે છે. તો અહીંયા આપણે જે ઓસિલેશન ગણવાના છે, રીડિંગ લેવાના છે, તેમાં 1 અને 11મું ઓસિલેશન આપણે નોટ ડાઉન કરવાનું છે. હવે જોઈએ આપણે એનો સર્કિટ ડાયાગ્રામ. તો બેટરીથી આપણે શરૂઆત કરીશું. બેટરીમાંથી નેગેટિવ અને પોઝિટિવ જે છે ડાયરેક્ટ રિયોસ્ટેટને પેરેલલ જોડેલા છે. બેટરીનો જે પોઝિટિવ છે તે વોલ્ટમીટરના પોઝિટિવમાં જાય છે. બેટરીનો પોઝિટિવ કેપેસિટરમાં પણ જાય છે, અને બેલેસ્ટિક સાથે જે ડેમ્પિંગ કી આપણે જોડશું એમાં જાય છે. તો પોઝિટિવ રિયોસ્ટેટમાં, વોલ્ટમીટરના પોઝિટિવમાં, કેપેસિટર અને ડેમ્પિંગ કીમાં જાય છે, કનેક્ટ કરેલો છે. નેગેટિવ ટર્મિનલ રિયોસ્ટેટમાં નીચે જોડેલો છે. હવે વોલ્ટમીટરનો જે નેગેટિવ ટર્મિનલ છે ત્યાંથી એક વાયર જાય છે ટુ વે કોઇલમાં.
ટુ વે કાળમાં અને રિયોસ્ટેટનો જે ચલિત ટર્મિનલ છે વેરિયેબલ ટર્મિનલ એ પણ ક્યાં જાય છે ટુ વે કાળમાં. ટુ વે કાળની જે સેકન્ડ ટર્મિનલ છે ત્યાંથી જાય છે કેપેસિટરમાં અને અન્ય એક છેડો જે બાકી છે ટર્મિનલ તે જાય છે પોઈન્ટ ડેમ્પિંકીમાં. બરાબર, તો આ પ્રમાણે આપણે પહેલાં સર્કિટ જોડીશું. તો સર્કિટ આપણે પહેલાં ઓલરેડી જોડેલી છે જે આપણે જોતા જઈએ. તો આ છે આપણો પાવર સપ્લાય જેમાંથી આપણે વોલ્ટેજ એપ્લાય કરીશું. આ જે છે રિવોસ્ટેટ છે, વોલ્ટમીટર, અહીં એક કેપેસિટર જોડેલું છે આપણે 2.2 માઇક્રો ફેરેડે. ટુ વે કળ છે, ડેમ્પિંગ કી, અને આ જે છે આપણું બેલાસ્ટિક ગેલોમીટર જેનો આપણે ચાર્જ સેન્સિટિવિટી ફાઇન્ડ આઉટ કરવાનો, બેલાસ્ટિક કોન્સ્ટન્ટ, અને આ જે છે લેમ્પ એન્ડ સ્કેલ. બરાબર, તો સર્કિટ કઈ રીતે જોડશું? તો બેટરીનો પોઝિટિવ બ્લુ કલરનો વાયર રિયોસ્ટેટમાં નીચે આપેલો છે. બરાબર, પહેલાં બેટરીના બે ટર્મિનલ રિયોસ્ટેટને પેરેલલ જોડેલા છે. બરાબર, તમે જોઈ શકો છો. અહીંયાથી એક ટર્મિનલ મેં લીધો તે વોલ્ટમીટરના પોઝિટિવમાં આપ્યો, અહીંયા યલો કલરનો વાયર, પીઓ વાયર. ત્યાંથી મેં આપ્યું કેપેસિટરમાં, તમે જોઈ શકો છો. કેપેસિટરમાંથી ક્યાં જાય છે? તો કે ડેમ્પિંગ કીમાં લાલ વાયર તમે જોઈ શકો છો, અને ત્યાંથી જાય છે બેલાસ્ટિક ગેલોમીટરમાં. ઓકે, વોલ્ટમીટરનો નેગેટિવ ટર્મિનલ ટુ એ કળમાં કોઈ પણ એક ટર્મિનલ જોડશું આપણે, અને વેરિયેબલ કોનો? રિયોસ્ટેટનો. તો આ જે ટર્મિનલ છે વેરિયેબલ છે, તો વોલ્ટમીટરનો નેગેટિવ ટર્મિનલ આપણે રિયોસ્ટેટમાં આપ્યો છે અને ત્યાંથી મેં ટુ વે કળમાં જોડ્યો છે. ત્રણ ટર્મિનલ ટુ વે કળના, એક, બે અને ત્રણ. ખાસ યાદ રાખજો, વચ્ચે આપણે કેપેસિટર જોડવાનું છે. આખો જે પ્રેક્ટિકલ છે તેમાં કેપેસિટરને ચાર્જ અને ડિસ્ચાર્જ કરીને આપણે રીડિંગ નોટ ડાઉન કરવાના છે. તો વચ્ચેનો ટર્મિનલ ક્યાં જાય છે? કેપેસિટરમાં, અને બાકી રહેલો ટર્મિનલ ડેમ્પિંગ કીમાં જાય છે અને ત્યાંથી જાય છે બેલાસ્ટિક ગેલોમીટરમાં. હેલો, ક્લિયર? તો સર્કિટ્સ આવશે એલી છે જોડવાની, વન બાય વન તમારે સર્કિટ દોરીને જોડતું જવાનું, તેથી તમને તકલીફ ન પડે અથવા મિસ્ટેક ન થાય પડી જોડવામાં. ઓકે, હવે તમારે જે કેપેસિટર આપ્યું છે એના કેપેસિટી ફિક્સ છે. અહીંયા જે લખેલું છે તમારે કન્સિડર નથી કરવાનું. આપણે અહીંયા આપ્યું 2.2 માઇક્રોફેરેડ, એટલે ઓબ્ઝર્વેશન ટેબલમાં આપણે કેપેસિટરની વેલ્યુ જે છે તે 2.2 માઇક્રોફેરેડે લખીશું. પછી જે ટેબલ છે, ટેબલમાં કોલમ છે તે એપ્લાય વોલ્ટેજ ઇન વોલ્ટમીટર વીઓ. બરાબર, તો એ તમારે રિયોસ્ટેટની મદદથી સેટ કરવા. અહીંયા આપણે જે વેલ્યુ સ્ટાર્ટ કરવાની છે, બરાબર, સ્ટાર્ટિંગ વેલ્યુ તે 0.2 વોલ્ટ છે. 0.2ના ગેપમાં 0.2, 0.4, 0.6 એટસેટ્રા. ડિફ્લેક્શન ઇન બેલાસ્ટિક ગેલોમીટર D1 અને D11. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા બેલાસ્ટિકની બહુ વધારે હોવાથી આપણને વધારે ઓસિલેશન મળે. તો એ પ્રમાણે આપણે પહેલું અને 11મું આંદોલન બેલાસ્ટિક ગેલોમીટરમાં નોટ ડાઉન કરીશું. તો બેટરીના વોલ્ટેજ ફિક્સ રાખશું અને રિયોસ્ટેટની મદદથી આપણે વોલ્ટમીટરનો 0.2 સેટ કરીશું. તો હું પહેલાં સ્વિચ ઓન કરું છું. સૌપ્રથમ આપણે બેલાસ્ટિક તમારે જે મિરર દેખાય છે તમને નાનો અમથો, એ મિરર ઉપર જે લેમ્પ એલ સ્કેલ છે, આમાં લેમ્પ ગોઠવો, ત્યાંથી લાઇટ ઇન્સિડન્ટ થશે મિરર ઉપર, ત્યાંથી રિફ્લેક્ટ થશે અને આપણે સ્કેલ ઉપર એનું પ્રતિબિંબ દેખાશે. બરાબર, તો આ છે આપણું રિફ્લેક્શન જે બેલાસ્ટિક ગેલોમીટરમાંથી આવે છે તે તમારે જોવું. તો અહીંયા આપણે 0 પર સેટ કરી દઈશું, અને
क्रॉस वायर ओके। हवे तमारे बैटरी ऑन करवानी छे, 3 वोल्टेज हूँ सेट करीश। આ વોલ્ટેજ આપણે ફિક્સ રાખશું ઓકે। હવે તમારે રિયોસ્ટેટની મદદથી વોલ્ટ મીટરમાં 0.2, તો અહીંયા 2 વોલ્ટની મેક્સિમમ રેન્જ હોય આપણી પાસે વોલ્ટ મીટર છે, તો એને 0.2 સેટ કરશું આપણે રિયોસ્ટેટની મદદથી બરાબર। આ રિયોસ્ટેટની મદદથી તમારે બરાબર તમને દેખાય છે કે રિયોસ્ટેટ જેમ જેમ ફેરવે વોલ્ટ ચેન્જ થાય છે, તો આપણે 0.2 રાખશું, કેટલા 0.2। હેલો ક્લિયર। હવે આ જે પોઈન્ટ છે ત્યાં કેપેસિટર શું થશે, ચાર્જ થશે, અને અહીંયા આપણે કર્વ ઇન્સર્ટ કરશું ત્યારે ગેલોમીટર થ્રુ કેપેસિટર ડિસ્ચાર્જ થશે, એને અનુરૂપ આપણને થ્રો જોવા મળે છે। તો તમારે થ્રો જોવાનો છે પહેલો અને 11મું અવલોકન નોટ ડાઉન કરવાનું છે। જ્યારે કેપેસિટરને આપણે ચાર્જ કરતા હોઈએ ત્યારે તમારે ડેમ્પિંગ કી ડેમ કરેલી રાખવાની છે, જ્યારે આપણે થ્રો જોવાનો હોય ત્યારે આપણે શું કરીશું, ડેમ્પિંગ કી કાઢી અને કેપેસિટરને ડિસ્ચાર્જ કરીશું। તો અહીંયા હું કી નાખું તો કેપેસિટર થશે ચાર્જ બાય ગીવન વોલ્ટેજ, જે વોલ્ટેજ આપણે રાખ્યા છે એના થ્રુ થશે કેપેસિટર ચાર્જ થશે। હવે તમારે ડેમ્પિંગ અહીંયા 0 છે ત્યારે હવે તમારે ડેમ્પિંગ કી કાઢી લેવાની છે। હવે જેવો હું ડિસ્ચાર્જ કરીશ તો તમને સ્કેલ ઉપર થ્રો જોવા મળશે બરાબર, 1 ડાબી બાજુ એટલે 2, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11। આ જે રીડિંગ આપણે આવે છે સપોઝ કે અહીં 2 બતાવ્યું બરાબર, તો એ તમારે લખવાનું પહેલું અને 11મું। ફરીથી તમારે શું કરવું, ડેમ કરી દેવાનું છે, એટલે એ જે આપને અવલોકન મળ્યું સપોઝ કે સ્ટાર્ટિંગ હતું D1 4.something, તો 4 સપોઝ કે 0.2 વોલ્ટ માટે 4.5 આવ્યું, 4.5 સેન્ટીમીટર, તો એ તમારે લખવાનું છે। 11મું આપણે 2 આવ્યું તો અહીં 11માં લખશું, D11માં લખશું 2 ઓકે। નાવ ઇન્ક્રીઝ ધ વેલ્યુ ઓફ વોલ્ટેજ ઇન્ટુ વોલ્ટ મીટર વિથ હેલ્પ ઓફ ધ રિયોસ્ટેટ, આપણે 0.4 કરશું બરાબર, અને 0.4 કર્યા રિયોસ્ટેટની મદદથી। ફરીથી કેપેસિટર હું કરશું 0.4 વોલ્ટ જે આપ્યો એનાથી આપણે કેપેસિટરને ચાર્જ કરશું, એટલે કર આપણે રાખવાની છે અહીંયા તમને દેખાવ્યું છે આ પોઝિશનમાં, તો કેપેસિટર થશે ચાર્જ। હવે પહેલાં કરતાં વોલ્ટેજ અહીંયા વધ્યા, તો હવે આપણો જે થ્રો છે પહેલો D1 તે 0.2માં જે થ્રો મળે એનાથી થોડોક વધશે ઓકે। હવે આ ડેમ્પિંગ કી કાઢી લઉં હું અને કેપેસિટર ડિસ્ચાર્જ કરીશ થ્રુ બેલાસ્ટિક, તો જેવી કવર નાખી એટલે આપણે થ્રો મળ્યો, તો એ મળ્યો 7 સમથિંગ મળ્યો, એ પહેલું, પછી આ બીજું, આ ત્રીજું, એ પ્રમાણે તમારે પહેલું અને 11મું ઓસિલેશન ગણતું જવાનું છે, અને પહેલું અને 11મું જેવું થાય એટલે આપણે નોટ ડાઉન કરવાનું છે રીડિંગ અવલોકન ટેબલમાં।
ઓકે, તો આ પ્રમાણે તમારે જે કેપેસિટર આપ્યું છે તેને અલગ અલગ વોલ્ટેજ માટે હું શું ચાર્જ, સપોઝ કે હું 1.2 સુધી લઈ જાઉં, 0.2ના ગેપમાં 1.2 ફરીથી આપણું કરશું ડેમ્પિંગ, ડેમ કર્યું હવે કેપેસિટરને ફરીથી ચાર્જ કરવાનું, ડેમ્પિંગ કી કાઢી લેવાની અને બરાબર. તો તમે જોશો થ્રો આપણે બહુ મોટો મળ્યો, કારણ કે આપણે વોલ્ટેજ 1.2 વોલ્ટ રાખ્યા છે, તો પહેલો થ્રો બહુ મોટો મળ્યો, આ બીજું, આ ત્રણ. એ પ્રમાણે તમારે રીડિંગ નોટ ડાઉન કરવાના છે, પહેલું અને 11મું ખાસ યાદ રાખજો. તો આ પ્રમાણે તમે અલગ અલગ વોલ્ટ મીટરમાં વોલ્ટેજ રાખીને D1 અને D11, જો બેલાસ્ટિક ગેલોમીટરનો અવરોધ બહુ વધારે હોય તો આપણે 11મું અવલોકન ન પણ મળે, તો એ પ્રમાણે તમારે 11ની જગ્યાએ 9 પણ લઈ શકો, 7 પણ લઈ શકો, 5 પણ લઈ શકો. તો તમારું સૂત્ર જે છે તેમાં બદલાવ એટલો થશે કે 2.303 ગુણ્યા લોગ ટેન ઓફ D1 અપોન D11 છે. જો તમે 9મું અવલોકન લીધું હોય તો અહીંયા 9 આવે, D9 આવશે, માઇનસ n-1. તો જો તમે 9 લીધું હોય તો અહીંયા તમારું 9-1, તો અહીંયા આવશે 8 આવે. શું આવે? 8 આવે. તો આ પ્રમાણે લેમ્બડાનું સૂત્ર તમારું બદલાય. ક્યારેક એવું બને કે બેલાસ્ટિક ગેલોમીટરનો અવરોધ બહુ વધારે હોય તો તમારે ઓસિલેશનની જે સંખ્યા છે એ 11 પૂરી ન આવે તો આવું થઈ શકે. ઓકે, પણ અહીંયા તમારે આરામથી પહેલું અને 11મું ઓસિલેશન આવે છે, તો એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન આ સૂત્રનો ઉપયોગ કરીને કરી શકો. એટલે આપને લેમડા મળશે, લેમડા પરથી તમારે કે ગણવાનો છે કોન્સ્ટન્ટ. તો અલગ અલગ VO માટે C તમારું ફિક્સ, લેમડા તમારું ફિક્સ, D1 તમારું બદલાશે, તો એ પ્રમાણે કે તમારો જે આવે એ બરાબર. તો એપ્રોક્સિમેટલી અલગ અલગ વોલ્ટેજ માટે જે ડિફ્લેક્શન છે અલગ અલગ આવશે, તો એપ્રોક્સિમેટલી જે કેનું વેલ્યુ આવશે એપ્રોક્સિમેટલી કેવું સેમ આવશે, તો એના પરથી તમે મીન ફાઇન્ડ આઉટ કરશો. હેલો ક્લિયર? અને એના પરથી તમે ફાઇન્ડ આઉટ કરશો ચાર્જ સેન્સિટિવિટી ઓફ ગિવન બેલાસ્ટિક ગેલોમીટર. ઓકે, આવું તમારે બીજા અન્ય કેપેસિટર માટે કરવાનું છે. તો બીજો અહીંયા આપણે કેપેસિટર આપેલું છે 4.4 માઇક્રોફેરાડે. એના માટે તમારે જે કેપેસિટર છે એને 4.4 જે તમારું કેપેસિટર બીજું છે એને થી રિપ્લેસ કરી દેવાનું. એટલે અન્ય એક કેપેસિટર અહીં આપેલું છે, તો આ કેપેસિટરને રિપ્લેસ કરી દેવાનું 2.2ની જગ્યાએ, અને ફરીથી આખી જે પ્રોસેસ છે પ્રેક્ટિકલની તે રિપીટ કરવાની, 0.2થી સ્ટાર્ટ કરવાનું. અહીંયા કેપેસિટરની વેલ્યુ છે, કેપેસિટી જે છે એ વધી છે, તો તમારા જે રીડિંગ નાના કેપેસિટરમાં આવે, એટલે કે નાનો એટલે વેલ્યુમાં 2.2, એમાં તમારે 1.2થી 1.2 સુધી રીડિંગ આવી શક્યા હોય, 4.4 માઇક્રોફેરાડ એટલા રીડિંગ આવી શકે નહીં. તો તમારે જે કાંઈ આવે 0.2થી 0.6 અથવા 0.8, 3-4 રીડિંગ જે કાંઈ આવે એ તમારે બીજા કેપેસિટર માટે રીડિંગ લેવાના, અને સેમ કે અને SQની કેલ્ક્યુલેશન કરવાની, અને તેના પરથી તમારે બેલાસ્ટિક કોન્સ્ટન્ટ મેળવવાનું. તો તમે અલગ અલગ કેપેસિટર યુઝ કરીને ફાઇન્ડ આઉટ કરી શકો કે કેપેસિટરની વેલ્યુ બદલાવાથી બેલાસ્ટિક કોન્સ્ટન્ટ જે હોય, કેવા હોય કોન્સ્ટન્ટ, એટલે કે બંનેમાં જે કાંઈ રીડિંગ જવાબ આવશે ફાઇનલી કે અને SQ, તે કેવા આવશે? સરખા આવશે. ચેન્જ શું થશે? તો કે ઓસિલેશનની વેલ્યુ, એટલે કે D1 અને D11 તમારું બદલાશે. એટલું ક્લિયર? તો આ પરથી તમે આપેલા બેલાસ્ટિક ગેલોમીટરની ચાર્જ સેન્સિટિવિટી અને બેલાસ્ટિક કોન્સ્ટન્ટ કે ફાઇન્ડ આઉટ કરી શકો છો. અવરોધ પણ તમે ક્યારેક મેળવવાનું કીધું હોય તો એના માટેનું આપણું ફોર્મ્યુલા હોવું જોઈએ આપણી પાસે. ઓકે, તો આ પ્રમાણે આ પ્રેક્ટિકલ કરવાનો છે. ઓકે, થેન્ક યુ.